परंतु पंचमहालमां ફરી એક વખત કરોડોનું માટી કૌભાંડ ઝડપાયાના સમાચાર પ્રાપ્ત થયા છે। મંજૂરી કરતા વધુ માટી તળાવમાંથી ઉઠાવ્યાના આક્ષેપ જોવા મળી રહ્યા છે। શહેરના ખાંઢિયા ગામની અંદર રૂપિયા 4 કરોડની માટી ચોરીના આક્ષેપો જોવા મળી રહ્યા છે। મીરાપુરી તળાવમાંથી રોયલ્ટી વિના જ ખનન કરાય હોવાના આક્ષેપ પણ લગાડવામાં આવી રહ્યા છે। સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા આ આક્ષેપ છે, તો કલેક્ટર અને ડીડીઓની પણ કૌભાંડમાં સંડોવણીના આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકો દ્વારા ભાજપ નેતા જેઠા ભરવાડને રજૂઆત કરવામાં આવી છે। કરોડોની મોટી ચોરીના કૌભાંડ મામલે શહેરના એમએલએ જેઠા ભરવાડનું નિવેદન પણ સામે આવ્યું। સમગ્ર મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે, તે પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું। જેઠા ભરવાડે ભ્રષ્ટ અધિકારીઓ સામે એસએબીની તપાસની માંગણી કરી છે। આજરોજ શહેરા તાલુકાના ખાંડિયા ગ્રામ પંચાયતની અંદર આવેલું મીરાપુર ખાંડિયા તળાવમાં બિનકાયદેસર જે અત્યારે રોયલ્ટી વગર ચાલી રહેલું ખોદકામ એ અટકવું જોઈએ, અને એમાં क्या क्या अपता जाए क्या क्या शू है बदा पदाधिकारी हो बार खुला पड़वा जीए ये अमारी मांग है। तद उपरांत आज रॉयल्टी हो खांडिया ग्राम पंचायत अंदर मिली जीए जे करी खांडिया ग्राम विकास थाय अमारी मांग है। तो अँ जो तो आम चालत बेटाजी मशीन ने 10-15 हाईवा पड़ा था, एट पी मैं आ लोगों ने पूछू कि भाई ते रॉयल्टी पास इश्यू करी है खाण खाणी जी तमने मंजूरी आपी है, तो ये एवं जणाव्यू कि हाँ अमे परमिट लीधी है। तो मैं कीधु के टन लीधी है, तो कि 99,000 टन। तो मैं कीधु 99,000 टन परमिट में आटलू बधु थोड़ी खोदकाम थाय, एट पी मैं त्या अगर टेप लाई ने माप करू तो लंबाई एनी 1470 फूट थी, पहोड़ाई एनी 741 फूट थी और ऊंडाई 22 फूट थी। पछी मैं लोगों ने कहू कि भाई तमे रॉयल्टी केटला टननी इश्यू करो छो मने बताओ, तो ये लोगों के रॉयल्टी तो अमे अहीं निकाळता नथी, त्यां पोपटपुरा मंदिरनी आगळ अमे निकाळीए छे। तो मैं कहू वांधो नहीं तमे मने बताओ, तो पछी एक गाड़ी आई अमे लोकोए रॉयल्टी मंगाई, रॉयल्टी मंगाईने मने बताई तो एमां 15 टननी रॉयल्टी हती अने माल 35 टन भरेन। दिल्ली मुंबई कोरिडोर हाईवे में मोटा भागे माटीनो खनन करी अने तेनीमां नाखवामां आवे छे, आ माटीनी चोरी करवामां आवे छे तेना समाचारों पण वीटीवी द्वारा प्रसारित करवामां आव्या हता, ते बाद चकासणी पण करवामां आवी हती। पण हाल छे ए शहेरा तालुकाना ખાંડિયા ગામમાં એક તળાવની અંદર ભ્રષ્ટાચાર રૂપી માટી ચોરી કરવામાં આવે છે। હાલ જોવા જઈએ તો શહેરા તાલુકાના ખાંડિયા ગામ આવે જે બે ઈટાજી છે અને 10-12 જેટલા આવ્યા છે એ આજે મોટા પાયે માટી ખનન કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જે માટીની પરમિટ લેવામાં આવી છે તેના કરતા વધુ માટી ખનન કરવામાં આવી છે। હું આપને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે જે જગ્યાએ માટીનું ખોદકામ કરે છે તેમાં પાણી પણ નીકળી ગયું છે। આખા જે તળાવ વિસ્તાર છે એ તળાવ વિસ્તાર એકદમ મોટા પાયે ખોદકામ કરીને તેને માટી લઈ જવા પામી છે। હાલ જે માટીની પરમિટ હતી એના કરતા પણ વધુ માટીની ચોરી કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવ્યો છે કે તેમાં માટી ચોરીમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને કમિશન આપે છે, આ કમિશનના કારણે અહીંયા કોઈ પકડવા તૈયાર નથી। જે સ્થાને જે અધિકારીઓ અહીંયા આવે છે અને જે અહીંયા સ્થાનિક જે માટી કરનારા લોકો આવે છે એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમે થાય તે કરી લો અને જેને રજૂઆત કરવી હોય કરી લો। આ રીતે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। હાલ જોવા જઈએ તો આ માટી ચોરીની પાછળ કોણ કોણ અધિકારી સંડોવાયેલા છે, કેટલા રૂપિયા લીધા છે, જેની પાછળ સંડોવાયેલા હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ તેની માંગણી કરી રહ્યા છે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।